મિત્રો નમસ્કાર. કામ અને નામ અત્યારમાં બેઠો બેઠો લખતો તો સરસ તો વાંચું છું. કામ નાનું હોય કે મોટું હોય, કામ પૂરા ઉલ્લાસથી, ઉત્સાહ અને ઉમંગપૂર્વક અને પૂરા સંતોષ સાથે કરવું, તે કામ ઉગશે અને જે ઉગે તેને કોઈ ન પૂગે. તમારા નામથી કામ મોટું થાય તેના કરતાં કામથી નામ મોટું થાય તે અગત્યનું છે. કામમાં નામ ન હોવું જોઈએ, પરંતુ નામમાં કામ હોવું જોઈએ. કામ વગરનું નામ બોલતું હોય તે રાજકારણ કહેવાય, અને નામ વગરનું કામ ગુંજતું હોય તેને નિષ્કામ કર્મયોગ કહેવાય. અને નામના મોહ વગર જે કામ થયા તેને ઉપનિષદોએ ત્યક્તેન ભુંજિથાના નામથી ઓળખ્યું. તેઓના નામ હજારો વર્ષ પછી પણ જીવંત રહ્યા છે અને તેઓના કામ અમર થઈ ગયા છે. તેવા કામો અને તેવા નામો જ મંત્રો, મંત્રદ્રષ્ટાઓ, ઋષિઓ અને સંસ્કાર અને સંસ્કૃતિ બની જાય છે. એટલે કામ અંદરના આનંદ માટે કરવાનું, કામ અંદરના આનંદ માટે કરવાનું, ખુશીથી કરવાનું, ખુશી માટે કરવાનું, તેમાં કોઈ કામના નહીં, વાસના નહીં, ફક્ત હેપીનેસ ખાતર કામ કરવાનું. એટલે કોઈ કામનો થાક નહીં લાગે, હતાશ કે નિરાશા નહીં આવે, હાર જીત નહીં રહે, બસ આનંદ ની આનંદ રહે છે. કામનો આનંદ લો, મંજિલે પહોંચીને બેસી જવાના આનંદ કરતાં તો હજાર ગણો આનંદ મંજિલ સુધી પહોંચવાની સફર યાત્રાનો આનંદ હોય છે. હર પળે કામની ઊંચાઈનો આનંદ ઉઠાવો. આનંદપૂર્વક થયેલ કામની સુવાસ જ નામને રોશન કરે છે. નામનાને કે કામનાને નહીં, પણ કામને કેન્દ્ર ગણીને પૂરા સંતોષ સાથે તેમાં એકાગ્ર થાઓ, એટલે તે કામ દીપી ઉઠશે. કામ બોલે છે ત્યારે ત્યારે જ નામ બોલે છે. પ્રત્યેક કામની પાછળ કોઈ નામ રહ્યું હોય છે. ફક્ત નામ બોલવાથી કામ નથી બોલતું. કામને હાંસલ કરો, કામ કરો એટલે નામ હાંસલ થશે અને આપોઆપ નામ બોલશે. કીર્તિ પાછળ દોડનારાઓ થાકી જાય છે. કીર્તિ દોડીને નથી મળતી, તેની પાછળ ન દોડો અને કામમાં સંતોષ લો. કીર્તિ તો કામ પાછળ દોડીને આવે છે, નામ પાછળ કીર્તિ દોડતી નથી. કામને નામની જરૂર નથી, નામને કામની જરૂર પડે છે. કરવાનું છે જ, પણ આપણે કામ કરવાનું હોય કરવાનું જ છે. આજ કરીએ, કાલ કરીએ, કરવાનું જ છે. તે ગાંગરીને કરીએ, રાડા રાડ કરીને કરીએ, ફરિયાદ કરતાં કરતાં કરીએ, દુઃખી થઈને કરીએ, કોઈને લબડાવીને કરી દઈએ, મોડું કરીને કરીએ, આવી રીતે જો કરીએ તો તેના કરતાં ખુશખુશાલ થઈને કરીએ તો તે કામમાં સુગંધ પણ આવે, તે કામમાં નૂર પણ હોય, શૂર પણ હોય, સુગંધ પણ આવે. કામને ધિક્કારીને કામ કરવાથી જે કામનો કંટાળો આવશે ને, તે કંટાળો શરીરમાં ઝેર પેદા કરશે અને આ ઝેર એ જ રોગનું કારણ બને છે. જે કામ ખુશીપૂર્વક થાય છે તે કામ સેરોટોનિન, ડોપામાઇન, ઓક્ઝાટિસિન જે હેપીનેસ માટે જરૂરી છે એવા હોર્મોન્સ પેદા કરે છે અને હેપીનેસ આપે છે. આ હેપીનેસ શરીરને રોગમુક્ત કરીને તંદુરસ્તી અને આયુષ્ય બક્ષે છે.